દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે અને સૌ આદરણીય વડાપ્રધાનને ખૂબ ખૂબ ઉમળકાભેર વધાવી રહ્યા છે આપણા સૌ તરફથી. આપણે જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી તેમણે શરૂ કરેલ વાઇબ્રન્ટ કે જેને કારણે સમગ્ર ગુજરાતની ઉપર સમગ્ર વિશ્વની મીટ મંડાઈ અને ગુજરાત એક ધબકતું ગુજરાત અને ગુજરાત આમ પણ જાણીતું છે વેપાર માટે, વણજ માટે. અને તેમણે વૈશ્વિક કક્ષાએ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે જ તેમણે મૂકી આપ્યું હતું અને આજે જ્યારે વડાપ્રધાન છે ત્યારે ફરીથી એક ગુજરાતની ધરતી પર તેઓ આવી ચૂક્યા છે અને સ્વીકારી રહ્યા છે સૌ કોઈનું અભિવાદન, સૌ કોઈનું સ્વાગત. શ્રી નીતિનભાઈ પટેલ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી અને સૌ કોઈ તેમને પરિમલભાઈ નથવાણી અને ઉદ્યોગપતિઓ કે જેમનો આ મુખ્ય અવસર છે કે ગુજરાતે જેમણે વેપાર અને વણજ માટે ડંકો વગાડ્યો છે. અમદાવાદ એક વખત આપણે માન્ચેસ્ટર ગણાતું અને ફરીથી આપણે ઉદ્યોગની અંદર એક મોટી હરણફાળ ભરી છે. ભારતનો સૌથી મોટો જેને ટ્રેડ શો કહી શકાય, ગ્લોબલ ટ્રેડ શો 2,00,000 ચોરસ મીટરની અંદર એ સૌ પ્રથમ વખત યોજાવા જઈ રહ્યો છે. જ્યારે તેની શરૂઆત કરી એ સમયની અંદર એક નાનકડી શરૂઆત થઈ હતી અને 36 સ્ટોલ હતા અને એની જગ્યાએ આજે વડાપ્રધાનશ્રી અહીં આવીને ટ્રેડ શોના ઉદ્ઘાટનને ખુલ્લું મૂકી રહ્યા છે. સૌ કોઈ ઉત્કંઠાપૂર્વક જે ટ્રેડ શોની આપણે રાહ જોઈ રહ્યા હતા તેમના વરદ હસ્તે આ ખુલ્લો મુકાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત આ પ્રથમ તેમના વરદ હસ્તે એક ઓપનિંગ થઈ રહ્યું છે અને તેને આપણે સૌ વધાવીએ છીએ. 2003ની અંદર 3,000 ચોરસ મીટરમાં 36 સ્ટોલથી આ શરૂ થયો હતો અને 2017માં 1,25,000 ચોરસ મીટરમાં 1,000 સ્ટોલ્સ હતા, જ્યારે આ વખતે 2,000થી વધુ કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે. આ સર્વોચ્ચ સિદ્ધિ છે. માનનીય વડાપ્રધાન સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે અને પ્રવેશ્યા છે ગ્લોબલ ટ્રેડ શોની અંદર. લાડકવાયા સંતાન ગુજરાતના પ્રવાસે તેઓ શ્રીએ ઓપનિંગ કર્યું ગ્લોબલ ટ્રેડ શોનું.
આદરણીય વડાપ્રધાન વિવિધ સ્ટોલ્સ અને ટ્રેડ શોની એક વિહંગાવલોકન કરી રહ્યા છે. આપણી સાથે છે કેતનભાઈ ત્રિવેદી, તેઓ વરિષ્ઠ પત્રકાર છે. જ્યારથી વાઇબ્રન્ટની પરંપરા શરૂ થઈ ત્યારથી પણ તેમને નજીકથી નિરખતા આવ્યા છે. તેમની સાથે આપણે વાતચીત પણ ચાલુ રાખીશું, તેમની સાથે વાતચીત કરીશું. કેતનભાઈ, શું વિશિષ્ટતાઓ છે આ વખતે? તમે તો વર્ષોથી આની સાથે સંકળાયેલા છો, તો વાઇબ્રન્ટની અને ખાસ કરીને ટ્રેડ શોમાં વિવિધ લોકો આટલા મુલાકાત લઈ રહ્યા છે, તમે શરૂઆતથી ને જોતા આવ્યા છો. જી, સૌ પ્રથમ તો એવું કહેવું જોઈએ કે જ્યારે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની અમદાવાદના ટાગોર હોલમાં બહુ નાના પાયે શરૂઆત થયેલી, એ પછી દર વખતે વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટ હોય, મેઇન સમિટ, એની સાથે સાથે ગ્લોબલ ટ્રેડ શો પણ અહીં આવનારા મુલાકાતીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં અનેક દેશોના ડેલિગેશનો આવતા હોય છે, અનેક કંપનીઓના પ્રતિનિધિઓમાં ભાગ લેતા હોય છે, આર્થિક ક્ષેત્રના નીતિ નિર્ધારકો એમાં ભાગ લેતા હોય છે, અને આ બધા જ ટ્રેડ અને બિઝનેસ કમ્યુનિટી બહુ મોટા મોટી સંખ્યામાં વાઇબ્રન્ટ સમિટ દરમિયાન આવતી હોય છે. આ કમ્યુનિટી જ્યારે એક જ રૂફ હેઠળ ભેગી થાય ત્યારે એમને વૈશ્વિક ટ્રેડ પ્રવાહોમાં શું શું ચાલી રહ્યું છે, કેવા નવા ઇન્વેન્શનો છે, શું નવું થઈ રહ્યું છે, ટેકનોલોજીના ક્ષેત્રે નવું શું થઈ રહ્યું છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટના ક્ષેત્રે નવું શું થઈ રહ્યું છે, કયા દેશ પાસે કઈ ટેકનોલોજી ઓફર કરવા માટે છે, કઈ કંપની કઈ નવી ટેકનોલોજી ઓફર કરે છે, આ બધી જ ક્ષેત્રની માહિતીઓનું એક પ્રકારનું પરસ્પરની આપ લે થાય છે. બિઝનેસના કરારો તો એક વાત છે જ મુખ્ય વાઇબ્રન્ટ સમિટની, પણ બાયર્સ અને સેલર્સ મીટ પણ વાઇબ્રન્ટ ગુજરાતનું એક બહુ મહત્વનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એટલે એકંદરે આપણે હમણાં શરૂઆતમાં આપણે જોયું એમ કે વર્ષ 2003માં શરૂઆત થઈ ત્યારે 3,000 ચોરસ મીટર અને ની જગ્યામાં શરૂઆત થઈ હતી. ઇવન લાસ્ટ વાઇબ્રન્ટ સમિટ આપણે જોઈ હતી ત્યારે ગ્લોબલ ટ્રેડ શો 1,000 ચોરસ મીટરમાં હતો, એની જગ્યાએ આજે 2,000 સ્ટોલ છે ને 2,00,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં પથરાયેલો છે. એટલે એનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે એ બતાવે છે કે ગુજરાત સરકાર એની આ ઇવેન્ટ દ્વારા વિશ્વભરમાંથી, માત્ર દેશમાંથી નહીં, બીજા રાજ્યોમાંથી નહીં, પણ વિશ્વના દેશોમાંથી ટ્રેડ અને બિઝનેસ કમ્યુનિટીને, કંપનીઓને અને નીતિ નિર્ધારકોને અહીંયા સુધી લાવવામાં સફળ રહી છે, અને એનો વધતો જતો વ્યાપ જ એ વાતનો પુરાવો છે. એટલે આમ કહેવાય કે શક્યતાઓ જે પડેલી હતી એને માનીએ મુખ્યમંત્રી શ્રી જયરામ નરેન્દ્રભાઈ ત્યારે પણ બરાબર રીતે યોગ્ય રીતે પારખી ઓળખી. જી બિલકુલ, અને આ છે ગ્રેજ્યુઅલી વધતું જતું હોય છે. આપણે જોયું ટાગોર હોલમાં પહેલી વાર જ્યારે શરૂઆત થઈ ત્યારે મુકેશ અંબાણી, ઓફકોર્સ એ તો ગુજરાતના વતની છે, ગુજરાતમાં એમનું મોટું એસ્ટાબ્લિશમેન્ટ છે અને એક ગુજરાતી ઉદ્યોગપતિ છે, અને દર વખતે મુકેશભાઈ વાઇબ્રન્ટમાં કહેતા આવે છે કે રિલાયન્સ ઇઝ પ્રાઉડ ટુ બી એ ગુજરાતી કંપની, અમે ગુજરાતી કંપની તરીકે ગૌરવ અનુભવીએ છીએ. એટલે ગુજરાતી ઉદ્યોગપતિઓ તો હોય જ, પણ એ પછી વર્ષ 2005, 2007, 2009, 2011, 2013, 2015 એ બધામાં ધીમે ધીમે જે રીતે વૈશ્વિક પ્રતિનિધિત્વ વધતું ગયું, ઇવન અમેરિકા, બ્રિટન સહિત, કેનેડા સહિત જેવા દેશો એમાં એક યા બીજી રીતે ભાગીદાર બન્યા, ઘણા બધા દેશો એમાં, આ વખતે આફ્રિકન કન્ટ્રી ઉપર ફોકસ છે, એટલે બધા દેશો જે રીતે એમાં ભાગીદાર બન્યા. ગઈ વાઇબ્રન્ટ સમિટમાં તો અમેરિકન વિદેશમંત્રી, તત્કાલીન વિદેશમંત્રી જ્હોન કેરી પણ હતા. એટલે આ પ્રકારના લોકોની ઉપસ્થિતિ બતાવે છે કે વાઇબ્રન્ટ સમિટ એ હવે એક બિઝનેસ કમ્યુનિટી માટે એક મેળાવડો બની ચૂક્યો છે. એટલે ધીસ ઇઝ નોટ મિયરલી અ સ્ટેટ ઇવેન્ટ. રાઈટ. નરેન્દ્રભાઈની સૌથી મોટી સફળતા હું જો કોઈ ગણતો હોઉં તો એ છે કે એક નાનકડા સ્ટેટની ઇવેન્ટને એણે એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર મૂકી છે. રાઈટ. અને બીજી એની સફળતા એ છે કે એકવાર ગુજરાતે શરૂ કર્યા પછી હવે લગભગ દેશના બધા જ રાજ્યો સિમિલરલી આ પ્રકારે એક યા બીજી રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરે છે, ઇન્વેસ્ટમેન્ટ સમિટનું. એટલે હું માનું છું કે આ બંને ક્રેડિટ એમને જાય, નરેન્દ્રભાઈને જાય છે. બીજું અગત્યની વાત એ છે કે ભાઈ આફ્રિકન પેવેલિયન છે તો એની અંદર પણ આ વખતે નિશ્ચિત કર્યું છે કે જે દેશોએ ભૂતકાળમાં 2003થી કરીને કરારો કર્યા છે અને સફળતાપૂર્વક એમાં આપણે આગળ વધ્યા છીએ, તો એને પણ, એટલે કે જ્યાં સાફલ્ય મળ્યું છે એને પણ સ્પષ્ટ રીતે એ સમાજ સામે મૂકી રહ્યા છે. જી બિલકુલ, આ વખતે આપને ખ્યાલ છે કે આફ્રિકા ડે એક મહત્વનું વાઇબ્રન્ટ સમિટનું એક અંગ છે. આફ્રિકા તમે આમ જુઓ ને તો આફ્રિકા સાથે ગુજરાતીઓનો નાતો વિશેષ વર્ષો કે આપણે જ્યારે દરિયાઈ માર્ગે વેપાર કરતા હતા ત્યારે આજથી લગભગ 150 વર્ષ પહેલાથી આફ્રિકન દેશોમાં આપણા વેપારીઓ આપલે કરતા હતા. એટલે વેપાર સાથેનો આફ્રિકન દેશોનો નાતો આપણો બહુ જૂનો છે.
એટલે એ વેપારી સંબંધો મજબૂત થાય. આફ્રિકન દેશો, ઘણા બધા દેશો અલ્પ વિકસિત છે, એ દેશોને ગુજરાતની વેપારી સાહસિકતા છે, જે આપણી ઉદ્યોગ સાહસિકતા છે, ગુજરાતીઓના લોહીમાં છે. આપણા અનેક ગુજરાતીઓ આફ્રિકામાં જઈને સ્થાયી થયા છે અને વેપાર ધંધામાં ખૂબ સફળ થયા છે, નામના કમાયા છે. એમના જ્ઞાનનો લાભ અહીંયા મળે, અહીંયાના લોકોનો જ્ઞાનનો લાભ આફ્રિકન દેશોને મળે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને એક વધારે ઊંચાઈ મળે, એ માટે ખાસ આ વખતે ગુજરાત સરકારે આફ્રિકન દેશો ઉપર ફોકસ રાખ્યું છે. અને ઘણા બધા આફ્રિકન દેશો આ સમિટમાં કન્ટ્રી પાર્ટનર પણ છે અને અન્યથા એના ડેલિગેશનો પણ આવી રહ્યા છે. એટલે હું માનું છું કે દર વખતે આ વાઇબ્રન્ટની વિશેષતા એ છે કે એની દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. ગયા વર્ષે મેક ઇન ઇન્ડિયા સહિતના બીજા પ્રોગ્રામો ઉપર વિશેષ ફોકસ હતું, આ વખતે આફ્રિકા ડે અને અન્ય પ્રોગ્રામો ઉપર વિશેષ ફોકસ છે. એટલે દર વખતે એના થીમ અને એના ફોકસ એરિયાના આધારે ગુજરાત સરકાર એ રીતે તૈયારીઓ કરતી હોય છે ને, એના કારણે એને એક અલગ કલર દર વખતે મળતો હોય છે. એક ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત આવે એટલે આપણે એક એક વ્યક્તિ, આપણે ત્યાં એવું કહેવાય કે પોતે જ એક ઉદ્યોગ તરફ વધતો હોય અને એના કારણે આપણે જાણીએ છીએ કે અહીંયા એમએસએમઈ ઝોન એટલે કે લઘુ ઉદ્યોગો ખૂબ વિકસ્યા છે, એના માટે પણ આ વખતે કંઈક ને કંઈક સરસ મજાની વ્યવસ્થાઓ ગોઠવી છે, એના માટે તમારે શું કહેવું છે? જી બિલકુલ, આ વખતે એમએસએમઈ માટે ગયા વર્ષે પણ એક સ્પેશિયલ કન્વેન્શન હતું જ્યાં ઇનોગરલ સમિટ યોજાય છે, એ જ હોલમાં ગઈ વખતે એમએસએમઈ સેક્ટર માટે હતું, આ વખતે પણ એમએસએમઈ સેક્ટર માટે છે. અને આ વખતે તો વિજયભાઈએ અમારા ઇન્ટરવ્યૂમાં ખાસ હમણાં એ વાત કરેલી કે એમનું એક, આપણે ત્યાં તમે જુઓ કે દરેક ગુજરાતીઓ એની ઉદ્યોગ સાહસિકતા માટે વિશ્વભરમાં પંકાયેલા છે, પણ આપણે ત્યાં દરેક ક્ષેત્રની એક ચોક્કસ ઓળખ છે. જામનગર બ્રાસપાટ માટે છે, રાજકોટ સ્મોલ નાના ઓટોમોબાઈલ્સ માટે છે, સુરત અને અમદાવાદ ટેક્સટાઇલ માટે જાણીતું છે, ડાયમંડ માટે જાણીતું છે, એમ દરેક એરિયાની પોતાની એક ઓળખ છે. એટલે રાજ્ય સરકાર એમએસએમઈ દ્વારા એ પ્રસ્થાપિત કરવા માંગે છે અને લાંબા ગાળે મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું છે કે ભાઈ એમનું એક લક્ષ્ય છે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, કે દરેક જિલ્લો એની પોતાની જે એની નૈસર્ગિક ક્ષમતા છે, ત્યાંની જમીન, ત્યાંનું આબોહવા, ત્યાંના કારીગરો અને તેની જે લોકલ સ્કિલ છે, ટ્રેડિશનલ સ્કિલ, એને જો તમે વધારે મજબૂત કરો તો એ એ જિલ્લો એ પ્રોડક્ટના કારણે જાણીતો બને. અને આ વસ્તુ નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગો થકી જ શક્ય બને. એટલે એમએસએમઈ ઉપર ભાર મૂકો અને સાથે સાથે તમે જોવો કે જે રીતે ટેકનોલોજીમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યું છે એ જોતા લઘુ અને મધ્યમ ઉદ્યોગો જ રોજગારીના સર્જન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવવાના છે. જે રીતે ઇન્ડસ્ટ્રીમાં ઓટોમાઇઝેશનનું પ્રમાણ વધ્યું છે એ જોતા બહુ મોટી કંપનીઓ ઓટોમાઇઝેશનના કારણે મોટી સંખ્યામાં રોજગાર પેદા કરે, એના કરતા વધારે શક્યતા એ છે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વધારે રોજગાર સર્જન કરી શકે અને એ નાની નાની જગ્યાએ એનું જઈ શકે. નાના એના માટે મૂડીરોકાણ તમારે ઓછું જોઈએ, લોકલ જે તમને મેન પાવર મળે એનાથી તમે તમારો ઉદ્યોગ ચલાવી શકો, ઇવન તમે નાના પાયે તમારા પોતાના ઉદ્યોગની શરૂઆત કરી શકો. એટલે આવા લોકોને વધારે સ્કિલ એની ડેવલપ કરવી, આવા લોકોને વધારે પ્રોત્સાહન આપવું, એને પોતાનો સ્વતંત્ર વેપાર ધંધો કે કોઈ પણ નાનું એકમ શરૂ કરવું હોય તો એને આર્થિક જરૂરિયાતો હોય એ પૂરી પાડવીથી માંડીને એને ટેકનિકલી અપગ્રેડ કરવા, સ્કિલ્ડ કરવા, આ બધું કામ એ સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. અને હું માનું છું કે આ વખતે પણ જે એમએસએમઈ માટે એક સ્પેશિયલ કન્વેન્શન યોજાયું છે એમાં શક્ય છે કે આ બધા પ્રશ્નો ઉપર વિદ્યુ. એક મુદ્દો બહુ મહત્વનો છે કે સ્ટાર્ટઅપની બાબતમાં વૈશ્વિક કક્ષા એમ કહેવાય છે કે 1% સુધીની એક ગતિ થઈ શકી છે. આપણે આ દ્રષ્ટિ જોઈએ છીએ તો જ્યારે વાત નીકળી છે ત્યારે તો કે 10% સુધીનો આપણો પ્રોગ્રેસ એમાં, એટલે કે એનો જે રેશિયો છે, જે ઝડપથી આપણે જોયું કે 2003 કરીને અત્યારે આ 2019 સુધીની પ્રગતિ થઈ, જે સ્કેલ ઉપર, સ્કિલ ઉપર અને દરેક રીતે, તો એ દ્રષ્ટિએ પણ ગણીએ તો સ્ટાર્ટઅપમાં પણ આપણે ઘણા બધા એનું એક તો આગળ જઈ રહ્યા છે. મને લાગે છે કે એનું સૌથી મહત્વનું કારણ ગુજરાતીઓના લોહીમાં રહેલી ઉદ્યોગ સાહસિકતા છે. આજે તમે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે કોઈ એક ગાડીને તમે રસ્તા ઉપર લઈ જવા માંગતા હો, તો રસ્તો સારો હોય, સ્મૂધ હોય, તો ઓટોમેટિક ગાડી તમે ગિયરમાં નાખ્યા વિના પણ એ અમુક ગતિ પકડી લે. જ્યારે બીજે જ્યાં રસ્તાઓ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, ત્યાં એને ગાડીને સ્પીડ પકડતા વાર લાગે. બિલકુલ આ સેમ ઉદાહરણ છે કે તમે સ્ટાર્ટઅપ એટલે શું, કે એક પ્રકારનું તમે નવી ટેકનોલોજી સાથે તમારો પોતાનો એક વ્યવસાય શરૂ કરવા માંગો છો, તમે કોઈ ઇન્વેન્શન કરો છો, તમે કોઈ નવી ઇનોવેટિવ પ્રોડક્ટ લાવ્યા છો, તો આ પ્રકારની પ્રોડક્ટને કમર્શિયલી માર્કેટમાં સફળ થવા માટે જે પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ, તો ગુજરાતના વેપારીઓની કોઠાસૂઝથી વર્ષોથી ઊભું કરેલું છે.
એટલે ગુજરાતના વેપારીઓ, ગુજરાતના જે યુવાનો છે એને પોતાનું કંઈક સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય, પોતાની કોઈ પ્રોડક્ટ મૂકવી હોય, તો ઇન્ક્યુબેટિવ જે એન્વાયરમેન્ટ જોઈએ, એ ઇન્ક્યુબેટિવ એન્વાયરમેન્ટ ગુજરાતમાં લગભગ એને ઊભું કરવામાં બહુ મહેનતની જરૂર નહોતી, કારણ કે ગુજરાતની આબોહવા જ વેપાર છે. એટલે એના કારણે હું માનું છું કે સ્ટાર્ટઅપને અન્ય જગ્યાએ જે સફળતા મળી એના કરતાં ગુજરાતને વધારે સફળતા મળી એનું કારણ એ હોય શકે છે. જ્યારે થતું હોય ત્યારે આ સૌ કોઈનો લાભ લઈ શકશે. કેતનભાઈ, આપણે જોયું કે આ એક ભવ્ય ટ્રેડ શોનું, આપણે ગ્લોબલ ટ્રેડ શોનું આટલું આયોજન અને ભવ્યતાથી આપણે પણ આ નિરખી રહ્યા છીએ કે સરસ રીતે એ થઈ રહ્યું છે. એક વાત ફરીથી આપણે એમએસસીમાં થોડાક એટલા માટે જોડાવા ઈચ્છીએ છીએ કે ગુજરાતનું મુખ્ય ક્ષેત્ર છે, તેમાં ટુરિઝમ, હોસ્પિટાલિટી હોય, ટ્રાવેલ હોય, ટેક્સટાઇલ હોય, આ બધું તો છે જ. ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જી, કારણ કે ટેક્સટાઇલનું એટલા માટે આપણે પણ ચર્ચા થોડીક કરી શકીએ કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યપ્રધાન હતા એ સમયમાં જ એક કોટનનું ઉત્પાદન ખૂબ વધાર્યું અને એમણે સ્ટ્રેટેજિકલી વ્યૂહાત્મક રીતે કોટનનું ઉત્પાદન વધાર્યું, કારણ કે આપણે ટેક્સટાઇલ સાથે સીધા જોડાયેલા છીએ. એટલે કોટનમાં પછી જીનિંગથી કરીને સ્પિનિંગ સુધી અને એપરલ સુધી એમણે જે વિકાસગાથા એક સ્થાપિત કરી એના આપણે અત્યારે સારા ફળ ભોગવી રહ્યા છીએ. એટલું જ નહીં, તમિલનાડુને એવા રાજ્યો કે જ્યાં આ જીનિંગ કે સ્પિનિંગ માટે લોકો ખૂબ આગળ છે એવા રાજ્યોની અગત્યની કંપનીઓ પણ અત્યારે ગુજરાતમાં આવીને કામ કરી રહી છે. એવું જ એક ક્ષેત્ર ક્યાંક એવું લાગી રહ્યું છે કે સોલારની દ્રષ્ટિએ આપણે રિન્યુએબલ એનર્જીની ચર્ચા કરીએ તો આજે કૃષિના જે ખેડૂતોની ખેતરોમાં એ લોકો પાકની સાથે સાથે હવે એક ઊર્જા પણ પકવશે, પોતાનો ઉપયોગ તો કરશે જ અને સાથે સાથે સરકારને ઊર્જા વેચશે. આમ પણ આપણે સરપ્લસ રાજ્ય છીએ ઊર્જામાં, તો આ બાબતને તમે કેવી રીતે જોઈ રહ્યો છે, કારણ કે એમને પણ આ ટ્રેડ શોમાં એક યોગ્ય રીતે સામેલ કરવામાં આવી છે વાતને. શ્રી નરેન્દ્રભાઈને જ્યારે આપણે મુખ્યમંત્રી તરીકે જોયા છે ત્યારે આપણે એમના અનેક કાર્યક્રમોમાં જોયું છે કે એમણે જ્યારે કોઈ એક પ્રોજેક્ટ ઉપર ભાર આપ્યો હોય ત્યારે એ ઉત્પાદન માટેના રો મટીરિયલની વ્યવસ્થા પણ ગુજરાતમાં થાય, એ ઉત્પાદન એ પ્રોડક્ટ પણ ગુજરાતમાં બને અને એ પ્રોડક્ટને બજાર પણ ગુજરાત અને વિશ્વનું મળે એ માટે એણે એક ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે હંમેશા પ્રયત્નો કર્યા છે. એટલે જ્યારે આપણે ચર્ચા કરીએ, માનો કે ટુરિઝમની ચર્ચા કરીએ, તો એણે રિવરફ્રન્ટથી માંડીને કચ્છ રણોત્સવથી માંડીને છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રાધામ પ્રકલ્પો આપ્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ તમે રિન્યુએબલ એનર્જીની વાત કરો,
તો આપણે ત્યાં કેવડિયાથી લઈને છેક કચ્છ સુધી જે નર્મદાની મેઇન કેનાલ છે એની અંદર રૂફટોપ દ્વારા સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન કરવાનો એક અદ્ભુત પ્રયોગ ગુજરાત કરી ચૂક્યું છે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. અને ધીમે ધીમે દેશ અને દુનિયામાં અત્યારે જે પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે ટેકનોલોજીકલ, એ જોતા પહેલા એવો એક ડર હતો કે ભાઈ રિન્યુએબલ એનર્જી સરળ છે, નેચરલ રિસોર્સિસ તમને મળે છે, પણ એમાંથી ઉર્જાનું રૂપાંતર કરવું એટલે ઉર્જાનું ઉત્પાદન કરવું એ ખર્ચાળ ટેકનોલોજી છે. એની સામે આપણને થર્મલ અને કોલ બેઝ પાવર સસ્તો પડતો હતો. ધીમે ધીમે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંતો આજે એ તારણ ઉપર આવી રહ્યા છે કે જે રીતે કોલસાની તંગી વર્લ્ડ અનુભવી રહ્યું છે અને એટ ધ સેમ ટાઈમ ટેકનોલોજીમાં જે અપગ્રેડેશન થયું છે એના કારણે આજે વિન્ડમિલ અને એસ્પેશિયલી સોલાર એનું ઉત્પાદન આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે ખર્ચે થતું હતું એના કરતાં આપણને આજે ઘણું સસ્તું પડે છે. એટલે સરવાળે હું માનું છું કે ગુજરાતે જે એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન બનાવ્યો છે સોલાર ઉત્પાદન માટેનો, અગેઇન ગુજરાત આગળ એટલા માટે એમાં રહેવું જોઈએ કારણ કે અન્ય દેશો માનો કે સોલાર ટેકનોલોજી સસ્તી બને ત્યારે તમે શરૂઆત કરો અને તમારી પાસે ફાઉન્ડેશન હોય અને ત્યારે તમે સીધા ઉત્પાદનની શરૂઆત કરો ત્યારે દેખીતી રીતે તમારી સ્પીડ આગળ હોય. એટલે હું એવું માનું છું કે જે સ્ટ્રોંગ ફાઉન્ડેશન 2010માં એમણે ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અલગ બનાવી, પછી આ ડિપાર્ટમેન્ટે 2 વખત સોલાર પોલિસી જાહેર કરી છે, એટલે એ સોલાર પોલિસીના લાભો હવે પછી જે રીતે નવી નવી કંપનીઓ અહીંયા આવશે અને એ લોકો સોલાર ઉત્પાદનમાં ઝંપલાવશે ત્યારે એને એના લાભો મળવાના છે. એટલે કોઈપણ ક્ષેત્રમાં જેને કહીએ ને કે આપણે ત્યાં ગુજરાતીમાં પેલી કહેવત છે પહેલો ઘા રાણાનો, કે તમે પહેલો ઘા કોઈપણ નવી ટેકનોલોજી આવે એ પહેલાં મારી દો તો તમને સફળતા મળવાની છે. એની બાબતની આપણી દ્રષ્ટિ હોય અંદરનું એક વિઝનરી છે ને કે તમને વિઝન હોય કે ભાઈ આજથી 10 વર્ષ પછી તમારે આ રસ્તે જવાનું છે તો શા માટે એ તરફ જવાનો રસ્તો તમે અત્યારથી ન બનાવો, એનો મેપ રોડ મેપ તમે અત્યારથી તૈયાર કરો તો જ્યારે સમય આવશે ત્યારે તમને એક તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવાનું છે. આવી જ દ્રષ્ટિએ આપણે ગણી શકીએ તો સિરામિક્સમાં પણ આપણે એ બાબતમાં ઘણું વગાડ્યું કારણ કે મોરબીની અંદર પણ એમના સમયગાળામાં ગેસની માંડીને જે બધી વ્યવસ્થાઓ થઈ તો એનો લાભ પણ આપણને કદાચ ગુજરાતને. જી બિલકુલ, એટલે નાના અને જે ગુજરાતની ઓળખ છે એવા ઉદ્યોગોને ફક્ત ટકાવવા નહીં પણ એને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ દ્વારા વર્લ્ડના પહેલા ઉપર મૂકવા. એટલે કે મોરબીની સિરામિક પ્રોડક્ટ કંપનીઓ કે ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપનીઓ વર્લ્ડના બજાર સાથે કોમ્પિટ કરે એ દિશામાં એમને પ્રોત્સાહન આપવું એ સ્વાભાવિકપણે રાજ્ય સરકારનો પહેલો છે અને તમને પ્રોત્સાહન આપ્યા પછી કઈ રીતે આગળ વધવું એ ગુજરાતીઓને આવડે છે. એટલે આ બંને વચ્ચેનું યોગ્ય સમન્વય થાય એ બહુ જરૂરી છે ને એવા માટે જ આ ગ્લોબલ ટ્રેડ શો જેવા ટ્રેડ શો તમને ત્યારે ઉપયોગી થાય છે કે જ્યારે આ જ ક્ષેત્રમાં કામ કરતી વિશ્વના કોઈ દેશની કોઈ કંપની હોય એ ગુજરાતમાં આવે, આ પેવેલિયનોની મુલાકાત લે, ગુજરાતના વેપારીઓ આવીને એમના સ્ટોલની મુલાકાત લે, ટેકનોલોજી વિશેની જાણકારી મેળવે, બાયર્સ અને સેલર્સ મીટ દ્વારા બંને વચ્ચે કરારો થાય, ખરીદ અને વેચાણ થાય, ટેકનોલોજી ટ્રાન્સફર થાય, તો આ બધી દિશા સરવાળે ઉપયોગી થાય છે. એટલે આનું આઉટકમ છે એ કંઈ એવું નથી કે ભાઈ આજે ટ્રેડ શો યોજ્યો એટલે કાલે એનું આઉટકમ આપશે, આ એક લાંબા ગાળાનું પહેલું છે અને દર 2 વર્ષે લોકો મળતા હોય છે. બિલકુલ બિલકુલ, બુલેટ ટ્રેનનું એક સિમ્યુલેટર પણ મુકાવવાનું છે. જી બિલકુલ, મુકાયેલું છે રાધર કે એના લીધે પણ આ જે વિઝન છે એટલે ફરીથી વાત એ વિઝનની જ આવે કે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલા. હું એવું માનું છું કે 18-20 જાન્યુઆરીમાં 2 દિવસ તો આ રિઝર્વ છે વાઇબ્રન્ટના મુલાકાતીઓ માટે, 20 પછી જ્યારે એવરેજ લોકો માટે ખુલ્લું મુકાશે ત્યારે બુલેટ ટ્રેન સિમ્યુલેટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેપ્લિકા આ બંને એવરેજ મુલાકાતીઓ જે છે ટ્રેડ શોના એના માટે બહુ આકર્ષણનું કેન્દ્ર બનશે. એટલા માટે કે હું બિઝનેસમાં નથી, હું ટ્રેડમાં નથી, પણ મને માત્ર વાઇબ્રન્ટ જોવો છે તો બહુ સ્વાભાવિક રીતે મને એની ટેકનિકલ બાબતોમાં સમજ નહીં પડે એઝ એક સામાન્ય મુલાકાતી તરીકે, પણ મને ત્યાં જઈને એટલો તો અંદાજ આવશે કે ભાઈ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે શું છે, એની એક રેપ્લિકા મૂકી છે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શું છે, એવા જે નવા પ્રકલ્પો ગુજરાતમાં આવી રહ્યા છે જે. એટલે હું માનું છું કે આ બંને બહુ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે અને આગામી દિવસોમાં આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની સેલ્ફી કે બુલેટ ટ્રેન સિમ્યુલેટર સાથેની સેલ્ફીઓ આપણા મોબાઈલમાં જોવા મળતી થાય તો એની નવાઈ નથી કારણ કે આકર્ષણ લોકોને સ્વાભાવિક રીતે એના ઉપર રહેવાનું. એક આ ડિજિટલ ઇન્ડિયા હોય કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, આવી જ રીતે આપણા ગીર સાગરમાલા આવા અનેક બધા પ્રોજેક્ટ છે આપણા કે જેના પણ અલગ અલગ એને દર્શાવતા પેવેલિયન્સ છે, આમ તો ટોટલ 15 પેવેલિયન છે, તો આ પેવેલિયન અંગેની મહત્વ તમે શું કહો છો કેતનભાઈ?
હું એવું માનું છું કે કોઈ પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એની યોજનાઓની માહિતી સી વી આર લિવિંગ ઇન અ વેરી ટ્રાન્સપરન્ટ વર્લ્ડ. આજે ડિજિટલ ટેકનોલોજીના કારણે ટ્રાન્સપરન્સીનું પ્રમાણ બહુ વધ્યું છે, એટલે તમારી પાસે જે કંઈ શોકેસ કરવા માટે છે, તમારી મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ હોય, સ્કિલ ઇન્ડિયા હોય કે એવી જે એમ્બિશિયસ સ્કીમ છે નરેન્દ્રભાઈની, એ સ્કીમ વિશે લોકોને વધારેમાં વધારે જાણકારી મળે એ આ પેવેલિયન ઊભું કરવા પાછળનો એક હેતુ છે કે લોકો મુલાકાત લે, લોકો એના વિશે જાણે, એના અંગેનું ત્યાં લિટરેચર છે, એના અંગેના ત્યાં કઈ રીતે સંપર્ક કરવો, એક સામાન્ય મુલાકાતી હોય તો મને એમાંથી કંઈ લાભ મળતો હોય તો હું એ યોજનાની જાણકારી અને એનો લાભ કેવી રીતે મેળવી શકું, જો હું બિઝનેસમાં છું તો મને મેક ઇન ઇન્ડિયા વિશે મને કેવી રીતે જાણકારી મળે, મારે મારી સ્કિલ અપગ્રેડ કરવી છે તો હું અથવા તો હું નાના ઉદ્યોગમાં છું અને મારે ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે કોની મદદ લેવી, ક્યાં સંપર્ક કરવો, મને કેટલી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ મળી શકે, બીજી માહિતી, એટલે આ પ્રકારની માહિતી જેને અંડર વન રૂફ, એટલે એક પ્રકારે આ બધા જે પવેલિયન છે એ દરેકના દરેક મુલાકાતીઓની કોઈક ને કોઈક જરૂરિયાતને સંતોષે છે કે ભાઈ હું મારે મારી સ્કિલ અપગ્રેડેશન માટે કંઈ જોઈએ છીએ તો મને ત્યાંથી કંઈક માહિતી મળશે, મારે મેક ઇન ઇન્ડિયામાંથી કંઈક જોઈએ છીએ તો મને ત્યાંથી કંઈક મળશે, મારે આયુષ્માન ભારત વિશે કંઈક જાણવું છે તો મને એના પહેલાં પરથી મળશે. એટલે એક પ્રકારે પ્રચાર અને પ્રસારનું કામ જે છેવાડાના એના લાભાર્થી સુધી વાત પહોંચાડવાનું જે કામ છે એ કામ પણ આ પેવેલિયનો દ્વારા થઈ શકે છે અને એનો લાભ, અંતિમ લાભ જે લોકોને મળવાનો છે અલ્ટિમેટલી, એ લોકોને એનો લાભ મળતો થશે. એક જે વાત આવે છે ફરીથી કે ડિજિટલ ઇકોનોમી અને એની સાથે એની જે ટેકનોલોજી, આ ખૂબ જોડાયેલું મહત્ત્વનું છે. એ પરિપ્રેક્ષ્યની અંદર ભારત જે ગતિ, દાખલે કે ડાયરેક્ટ જે લોકો છે ડીબીટી આપણે કહીએ તો બેંકમાં ટ્રાન્સફર થયું, આ એટલા અનેક પ્રકલ્પો એવા છે કે જેના કારણે આપણે ઘણી બધી બાબતોને, સીધી વ્યવસ્થાઓને ક્યાંક ને ક્યાંક વધારે સારો સુચારુરૂપે સુધાર લાવી શક્યા છીએ. અને આનું ભવિષ્ય આગળ તમે શું જુઓ છો? બહુ સ્પષ્ટ વાત છે કે ડિજિટલ એ ભવિષ્ય છે. હવે આજે પ્રાથમિક સ્કૂલોથી માંડી એડવાન્સ યુનિવર્સિટીઓ છોડો, પ્રાથમિક યુનિવર્સિટીઓ આજે ડિજિટલ લર્નિંગ તરફ આગળ વધી રહી છે, એટલે ડિજિટલ એ એક અર્થમાં ફ્યુચર છે. એટલે ગઈકાલે જે કામ તમે તમારા લેપટોપમાં કરતા હતા એ કામ આજે તમે તમારા મોબાઈલમાં કરો છો, એટલે બધું જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો, આર્થિક લેવડ દેવડોની વાત તો જુદી છે, આજે અનેક પ્રકારની સેવાઓ તમને તમારી મોબાઈલ ઉપર મળે છે. અને આ ટેકનોલોજી ધીમે ધીમે જે રીતે પરકોલેટ થશે અને વિવિધ ભાષાઓમાં જ્યારે મોબાઈલના ટ્રાન્ઝેક્શનો ઉપલબ્ધ થતા થશે, ત્યારે જે લોકો અંગ્રેજી ભાષાની મર્યાદાના કારણે એનો ઉપયોગ નથી કરી શકતા એવો બહુ મોટો ગ્રામીણ ભારતનો વર્ગ પણ એ ધીમે ધીમે એની સાથે જોડાશે. એટલે એ સંજોગોમાં ડિજિટલ લિટરસી, ડિજિટલ શિક્ષણનો વ્યાપ કેમ વધે, કોઈ એક મોબાઈલ એપ છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ જનરેટ કેવી રીતે થાય છે, તમે તમારા બિઝનેસને વધારે વ્યાપ વધારવા માટે એનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો, અને સાથે સાથે તમે બેન્કિંગથી માંડીને સરકારની જે બધી સેવાઓ છે નાગરિકો માટેની, એ સેવાઓનો લાભ તમે ડિજિટલ એપ્લિકેશનના માધ્યમથી, મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે લઈ શકો છો, આ બધી જ વસ્તુઓનો સમાવેશ ડિજિટલ લિટરેસીમાં થાય છે. અને આનું જ આ એક ડિજિટલ ઇન્ડિયા, એટલે એવું નથી કે દરેક સરકારી ઓફિસો ડિજિટલી કામ કરતી થઈ શકશે. ડિજિટલ ઇન્ડિયાનો એમ એવો છે કે ભારત ભવિષ્યમાં જ્યારે ડિજિટલ યુગમાં જીવશે ત્યારે વર્લ્ડ સાથે કોમ્પિટ કરવા તૈયાર હશે. ડિજિટલ, વી વિલ લિવ ઇન અ ડિજિટલ લાઈફ, તો એવા સમયે દરેક લોકો એને તૈયાર થાય. આર્થિક લેવડ દેવડો આજે ડિજિટલ થવાના કારણે તમે જોવો કે ટ્રાન્સપરન્સીનું પ્રમાણ વધ્યું છે, એવી જ રીતે દરેક ક્ષેત્રમાં ટ્રાન્સપરન્સી વધે અને લોકો એનાથી અવેર થાય એના માટેનો આખો જે અભિગમ કેન્દ્ર સરકારે અપનાવ્યો છે ડિજિટલ ઇન્ડિયાનો, એટલે હું એવું માનું છું કે આના ઉપર વધારે ને વધારે જેટલું ફોકસ થાય, ખાસ કરીને આને જેટલું ગ્રામીણ કક્ષા સુધી તમે લઈ જઈ શકો એટલી જ ટ્રાન્સપરન્સી વધશે અને જેને કહેવાય ને કે એક પ્રકારની એકાઉન્ટેબિલિટી, કામ કરવાનું જે આપણું વર્ક એન્વાયરમેન્ટ છે એમાં એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટીનું પ્રમાણ પણ વધશે. એક કેતનભાઈ, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે આપણે રસપ્રદ રહી કે ગુજરાતનો સૌથી મોટો સાગર કિનારો આખા દેશમાં, અને એક વખત તો આપણું માંડવી બંદર કચ્છનું હોય કે સુરત હોય અને એવા પ્રકારના અનેક બંદરો જોડિયાથી માંડીને સૌરાષ્ટ્રના પણ અનેક બંદરો આપણે રહ્યા છે ભાવનગરના, તો
એક મોટો વ્યાપાર ગુજરાતીઓનો જે એક પ્રોસ્પેરિટીનું કારણ આપણે અગત્યનું ગણીએ તો એ સાગર માર્ગે ખૂબ દૂર સુધી ગયા છે. હવે નરેન્દ્રભાઈ એ પછી પણ અત્યારે આપણે ત્યાં પોર્ટના ડેવલપમેન્ટ માટે અહીંયા મુખ્યમંત્રી ત્યારે પણ ખૂબ કામ કર્યું, હવે તો એનો વિકાસ વ્યાપ વધ્યો છે. તો ગુજરાતીના લોહીમાં